યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. સરકારી પરિપત્ર મુજબ હવે વિદ્યાર્થીઓના દફતરનું વજન તેના પોતાના વજનથી 10 જેટલું હોવું જોઈએ. હવે બાળકોને વજનદાર દફતર ઉપાડીને સ્કૂલે જવું નહીં પડે. ગુજરાત સરકારના તારીખ 26/11/2018ના ઠરાવ પ્રમાણે હવે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને વજન પ્રમાણે 10% દફતરનું હોવું જોઈએ, તેથી વધુ વજન ન હોવું જોઈએ. શાળામાં સરકારી માન્યતા પ્રાપ્ત પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ કરવો, અન્ય પુસ્તકો ગાઈડ વગેરે લાવવા નહીં. શાળાનું સમયપત્રક એવું ગોઠવવું કે દરરોજ તમામ વિષયના પુસ્તક લાવવા ન પડે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવું નહીં. ધોરણ 6 અને 8માં ભણતા વિદ્યાર્થીને દરરોજ 1 કલાકનું જ ઘર લેસન આપવું, તેનાથી વધુ આપવું નહીં. સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે આના અંદર શિક્ષણ વિભાગ તરફથી 26/11/2018 એક પરિપત્ર કરવામાં આવેલો છે. એના અંદર દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિક્ષણાધિકારી મોકલી આપવામાં આવેલો છે. એટલે આ સ્કૂલોમાં અમલ થાય એ માટે ખાસ પરિપત્રના અંદર 10%થી વધુ વજન એ દફતરનું ન હોવું જોઈએ. એના અંદર ગાઈડલાઈન પણ આપેલી છે કે એ પ્રમાણે ધોરણ 1-2ના અંદર 1.5 કિલો, 3-5ના અંદર 2-3 કિલો, 6-7ના અંદર 4 કિલો, 7-9ના અંદર 4.5 કિલો અને 10મા ધોરણના બાળકોને 5 કિલોથી વધુ ના જોઈએ. એ રીતની ગાઈડલાઈન સાથે અમુક પાછા બોમ્બે પ્રાઇમરી એક્ટના અંદર સંદર્ભના અંદર રૂલ્સના પણ જોગવાઈ હતી કે એના અંદર જે આપણે જે ગૃહકાર્ય આપવામાં આવે એની પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પહેલાં બીજાના અંદર કોઈપણ પ્રકારનું ગૃહકાર્ય ન આપવું, 3-5ના બાળકોને 1.5 કલાકથી વધુ ન આપવું અને બાકીના બાળકોને 1 કલાકથી વધુ ન આપવું, એ રીતની ગાઈડલાઈન પણ આપવામાં આવેલી છે. એટલે અમે દરેકે દરેક શાળાના આ અંગે જાણ કરીશું અને ક્યાં ક્યાંનો ભંગ થતો હશે તો એના અમે પછી શિક્ષાત્મક કાર્યવાહી પણ આપણે કરીશું. તમામ આ સરકારી શાળાઓથી શરૂ કરીને ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ સહિતની તમામ સ્કૂલોને લાગુ પડશે. એટલે અમલવારી માટે અમે અત્યારે જે રાજ્ય સરકાર તરફથી જે પરિપત્ર આવેલું છે એ પરિપત્ર અમે ત્યાં ગાડી નીચે સુધી મોકલીશું. એ ઉપરાંત અમે 1 તારીખે તમામે તમામ મોનિટરિંગ સ્ટાફની અમે મિટિંગ બોલાવેલી છે. એના અંદર દરેકે દરેક આના વિસ્તૃતના અંદર આ લોકોને જાણ કરવામાં આવશે અને દરેક અમારા સીઆરસી બીઆરપી સી એડીઆઈ અને ટીપીઓ મારફતે પણ આનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આના અંદર એમની જે રજૂઆત હતી, આમ તો હું સીધે સીધો સચિવ હાજર હતા એટલે બોલી શકતો નહોતો, પરંતુ ઓરડાના સંદર્ભના અંદર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તમામ અત્યારે ઓરડાઓ રાજ્યકક્ષાએથી એનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને રાજ્યકક્ષાએથી જ એના વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને પેમેન્ટ પણ રાજ્યકક્ષાએથી થાય છે. એટલે આપણે જિલ્લા લેવલે કોઈપણ પ્રકારનું બાંધકામ આપણે અત્યારે હવે કરતા નથી. ના, એવી કોઈ સીધી કોઈ ફરિયાદ આપણને મળેલી નથી, કારણ કે જે કન્સ્ટ્રક્શનની બાબત આખું સ્ટેટ લેવલથી થાય છે. આપણે ફક્ત એનું મોનિટરિંગ કરીએ છીએ, છતાં પણ કોઈ હલકી ગુણવત્તા માટેની કોઈ ફરિયાદ મળતી હોય તો તાત્કાલિક અસરથી અમે ત્યાં તપાસ કરી અને રાજ્ય લેવલે અમે રિપોર્ટ કરીએ છીએ. એ રીતે હવે વજનદાર દફતર લઈને વાંકા વળી ગયેલ બાળકોની સરકાર પીડા સાંભળી છે અને ભાર વિનાનું ભણતર ખરા અર્થમાં શરૂ થશે. કેમેરામેન રાજેશ લાડક, સ્ટોરી બાય નવીન મહેતા. આહિર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, મેન્યુફેક્ચરિંગ, વોટર ટેન્ક, ISO સર્ટિફાઈડ કંપની. અમારે ત્યાંથી સસ્તી, સારી અને સોલિડ ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર વોટર ટાંકીઓ પ્રોડક્ટ મળી રહેશે. પ્રોડક્ટમાં 10 વર્ષની ગેરંટી મળશે. તો આ માટે અમારો સંપર્ક કરો. ડાયરેક્ટર સામજીભાઈ આહિર, મોબાઈલ નંબર 9687663255992569231. એડ્રેસ લુણવા, તાલુકો ભચાઉ, કચ્છ.